દેશભરમાં પશ્ચિમી સંસ્કૃતિના પ્રતિક સમાન એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બજરંગ દળ દ્વારા આ ઉજવણીનો વિરોધ કરીને યુવાનોને પશ્ચિમી સંસ્કૃતિનું આધુ અનુકરણ ન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા બજરંગ દળનું કહેવું છે કે ભારત સંસ્કૃતિ અને સભ્યતાનો દેશ છે અહીં સગા વહલાને ત્યાં જઈને શુભકામનાઓ પાઠવી વડેલોના આશીર્વાદ લઈને નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે પરંતુ ઘણા સમયથી પશ્ચિમી સંસ્કૃતિનો રંગ લાગેલો છે જેના કારણે યુવાધન પશ્ચિમી સંસ્કૃતિનું આધું અનુકરણ કરીને પહેલી જાન્યુઆરી નવું વર્ષ તરીકે ઉજવે છે પશ્ચિમી સંસ્કૃતિનું નવું વર્ષ માત્ર નશામાં જ ઉજવવામાં આવતું હોય છે ભારત દેશ સંસ્કૃતિ અને સભ્યતાનો દેશ છે ભારત દેશમાં જ્યારે નવું વર્ષ ઉજવાય ત્યારે એકબીજાના ઘરે જઈને શુભકામનાઓ પાઠવી મીઠાઈઓ ખાઈ અને આશીર્વાદ લેવામાં આવે છે પરંતુ ભારત દેશમાં પાછલા કેટલા સમયથી પશ્ચિમી સંસ્કૃતિનો રંગ લાગેલો છે જેને કારણે અહીંના યુવાનો તેમજ કેટલાક વડીલો કેટલીક સંસ્થાઓ દ્વારા થર્ટી ફર્સ્ટ ઉજવી અને એક જાન્યુઆરીને નવું વર્ષ તરીકે ઉજવવામાં આવે છે આ પશ્ચિમી સંસ્કૃતિનું નવું વર્ષ માત્ર નશાની મય જ ઉજવવામાં આવે છે યુવાનો દારૂ પીને ડીજે પાર્ટી પર પાર્ટી કરી અને નશો કરીને નવું વર્ષ ઉજવે છે આથી નર્મદા જિલ્લા બજરંગ દળ દ્વારા થર્ટી ફર્સ્ટના દિવસે એકત્રીસ ડિસેમ્બરના દિવસે રાજપીતળામાં હર્ષદ્ધિજીના મંદિરમાં ધજા ચઢાવી તમામ યુવાનોને તમામ દેશના યુવાનોને સંદેશો આપવામાં આવે છે કે પશ્ચિમી સંસ્કૃતિને છોડો દારૂ જેવા નશીલા પદાર્થોનું સેવન કરવાનું બંધ કરો પોતાનું જીવન સાર્થક બનાવો અને ભારત દેશની સભ્યતા અને સંસ્કૃતિને ઓળખો આ સાથે બજરંગ દળના કાર્યકર્તાઓએ બજારમાંથી પગપાળા ચાલી હરસિદ્ધિ માતાજીના મંદિરે ધજા ચડાવી હતી તેમજ મંદિરમાં પૂરતી સુવિધાઓ વિકસાવવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું બજરંગ દળનું કહેવું છે કે આ મંદિર સમગ્ર દેશમાં પ્રખ્યાત છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તેનો અવગણનાનો ભોગ બનેલું છે મંદિરની આજુબાજુ સામાન્ય બલ્બ કે ટ્યુબલાઇટ પણ જોવા મળે છે તેના સિવાય લાઇટિંગની કોઈ સુવિધા નથી તેનાથી પોતાના ચપ્પલ સુધા મળતા નથી અને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે ઉપરાંત આવા ભવ્ય મંદિરમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે તો તેમની સલામતી તથા મંદિરની સલામતી માટે તંત્ર દ્વારા કોઈ સુરક્ષા માટેની સુવિધા નથી આજે વર્ષનો છેલ્લો દિવસ છે અને આજના દિવસે જે પણ કંઈ મનોકામના હોય બાકી રહેલી હોય કે જે વર્ષ દરમિયાન જે એમનાથી ના આવી શકાય હોય બાધા પૂરી કરી ના શક્યા હોય તે બાધા પૂરી કરવા માટે આવે છે અને માતાજીના ફેરા ફરીને એમની મનોકામના પૂર્ણ કરે છે બજરંગ દળ દ્વારા તહેવારોની ઉજવણીને લઈને સુપ્રીમ કોર્ટ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા બજરંગ દળનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે જ્યારે એકત્રીસમી ડિસેમ્બરની રાત્રે ગમે તેટલા ફટાકડા ફોડવા છતાં પણ કોઈ પ્રતિબંધ લદાતો નથી રાજેન્દ્રસિંહ નિર્માણ ન્યૂઝ રાજપીપળા